નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં. સરસ્વતી એજીને મિત્રો તમે હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીંથી જઈને કરી લેજો અને બાજુમાં જે બેલ આઇકોન આપેલું હશે એને દબાવી દેજો. મિત્રો, આજે આપણે વાત કરીશું કે જે તમે આરટીઓની પરીક્ષા કોમ્પ્યુટર ટેસ્ટ આપવા જાઓ છો તો એની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે, તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો. તો જે તમને કોમ્પ્યુટર ટેસ્ટની અંદર 15 પ્રશ્નો મિત્રો પૂછવામાં આવશે અને 15માંથી તમારા 11 પ્રશ્નોના જવાબ સાચા પડશે એટલે તમે પાસ થઈ જશો. મિત્રો, તમારે કોઈ પણ પ્રકારનું બીજું સાહિત્ય વાંચવાની જરૂર નહીં પડે. આજે જે ગુજરાત સરકાર દ્વારા જે પ્રશ્નો બહાર પાડવામાં આવ્યા છે એવા 200 પ્રશ્નોની આપણે ચર્ચા કરી લેશું અને આ 200માંથી જ પ્રશ્નો પૂછવામાં આવશે. તો એ પહેલાં તમને કહી દઈએ કે જો તમને ડ્રાઇવિંગ લાયસન્સનું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું છે એ ખબર ન હોય તો મિત્રો, જે અમારી પ્લેલિસ્ટ છે એ પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરવાની છે અને એના ઉપર તમે ક્લિક કર્યા પછી જે અહીં ડ્રાઇવિંગ લાયસન્સ લખેલું છે એની અંદર 6 વિડીયો છે એના ઉપર તમારે ક્લિક કરવાની છે. એના ઉપર ક્લિક કરશો તો અમારો અગાઉ પણ જે આરટીઓના પ્રશ્નો છે એનો ભાગ 1 બનાવેલો છે. તમે કોઈ પણ જિલ્લામાંથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકો એ પણ બનાવેલું છે. આપણે જે મુખ્ય વાત કરવાની હતી કે ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયા જે છે એ તમે તમારા મોબાઈલમાંથી કેવી રીતે ફોર્મ ભરી શકો છો, તો મિત્રો આ જે 2 વિડીયા છે એ 2 વિડીયા તમે સંપૂર્ણ જોઈ લેજો તો તમને ખબર પડી જશે કે કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકાય, કેવી રીતે તમારે કોમ્પ્યુટર ટેસ્ટ ક્યારે આપવો છે એને સ્લોટ બુકિંગ કરી શકાય, સ્લોટ બુકિંગ ખાલી છે કે કેમ, ફોટો કેવી રીતે અપલોડ કરવો, સંપૂર્ણ વાત આ 2 વિડીયોમાં કરી લીધી છે. મિત્રો, જોઈએ આજે આપણે જે કોમ્પ્યુટર ટેસ્ટની અંદર પ્રશ્નો પૂછાય છે તે. તો ચાલો જોઈએ પ્રશ્નો. મિત્રો, હું જે તમને આજે વાત કરવાનો છું તો આ પ્રશ્ન તમે અંત સુધી જોઈ લેજો, આની બહારનો એક પણ પ્રશ્ન તમારો નહીં હોય. તો આ જે પ્રશ્નો છે એ ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. લર્નર લાયસન્સ, જેને આપણે કાચું લાયસન્સ કહીએ છીએ, કોમ્પ્યુટર ટેસ્ટ એના માટેના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની બેંક છે એ આપણે જોવાના છીએ. તો એક એક પ્રશ્નને આપણે સંપૂર્ણ એવી રીતે ચર્ચા કરીશું કે જેથી તમને કમ્પ્લીટલી યાદ રહી જાય. પહેલું મિત્રો, તમને હું પ્રશ્ન કેવી રીતે પૂછાય છે શું છે એની સંપૂર્ણ માહિતી આપી દઉં છું. તો પહેલું અહીં પ્રશ્ન નંબર 1 છે, આ પ્રશ્ન છે આપણો, એના ઓપ્શન 1, ઓપ્શન 2 અને ઓપ્શન 3. તમને 3 ઓપ્શન આપેલા હશે અને અહીં પાછળ ચિત્ર આપેલું હશે. તો અહીં ચિત્ર નહીં હોય તો અહીં ના લખેલું હશે. હવે આની અંદરથી તમારે 1, 2 અને 3 આ પ્રશ્ન છે કે રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઊભો હોય ત્યારે તમે શું કરશો? તો હોર્ન વગાડીને આગળ વધશો, વાહન ધીમું પાડીને હોર્ન વગાડીને આગળ વધશો, વાહન ઊભો રાખી રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી તો બી પછી આગળ વધશો? તો આનો સાચો જવાબ આપણે જોઈએ છીએ કે 3 છે. તો આ તમારો સાચો જવાબ છે. મિત્રો, હવે આપણે જે આગળ ચર્ચા કરીશું એને સીધો જ સાચો જવાબ જે હશે એ તમને હું જણાવી દઈશ. તો મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આજે તમારે અહીં નિશાની જોવાની છે, આ નિશાની શું બતાવે છે? તો મિત્રો, આ નિશાની બતાવે છે કે વાહન ધોબો. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 3, તમે સાંકડા નાળા પાસે પહોંચો છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે, તો તમે શું કરશો? તો આપણે શું કરવાનું છે? તો 3 નંબર સાચો જવાબ છે. તો સીધો સાચો જવાબ જોઈશું, સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી ધોબી અને એ વાહન નીકળી જાય એના પછી આગળ વધીશું. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 4, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ જે નિશાની છે એ શું બતાવે છે? મિત્રો, આ બતાવે છે કે તમારું વાહન ડાબી બાજુ હાકો. પ્રશ્ન નંબર જોઈએ 5, વાહને અકસ્માત કરી જ્યારે કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે તમે શું કરશો? તો ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટે દરેક પગલાં લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવશો. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 6, નીચે મુજબની નિશાની એટલે કે આ નિશાની શું બતાવે છે? તો મિત્રો, આ નિશાની બતાવે છે કે રસ્તો આપો. પ્રશ્ન નંબર જોઈએ 7, જે રોડ વન વે તરીકે જાહેર થયેલ હોય ત્યાં તો ત્યાં શું હોય છે? તો રિવર્સ ગિયરની અંદર વાહન ચલાવવું નહીં, વન વેની અંદર તમે રિવર્સ લઈ શકતા નથી. પ્રશ્ન નંબર જોઈએ 8, નીચેની સંજ્ઞા આ ચિત્ર જે છે તમને
શું બતાવે છે? તો નો એન્ટ્રી, આગળ તમારી એન્ટ્રી નથી, જે લાલ નિશાનથી ઉપર આપણને ખબર પડી જાય છે જોતા પેલ. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 9. તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો? તો કોઈ પણ વાહનને, આગળના વાહન જે ચાલે છે એને આગળની જમણી બાજુથી જ આપણે ઓવરટેક કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર જોઈએ 10. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો મિત્રો, અહીં તમે જે નિશાની જોઈ શકો છો, આ નિશાની જે છે એ શું બતાવે છે? તો આ છે જમણી બાજુ તીવ્ર વળાંક. જમણી બાજુ આપણે જોઈ શકીએ છીએ કે જે વળાંકનું બોર્ડ આપેલું છે, તો આપણને ખબર પડી જશે કે જમણી બાજુ તીવ્ર વળાંક છે, તો આપણે વાહનને ધીમું કરી દેવાનું છે. પ્રશ્ન નંબર જોઈએ 11. જ્યારે ફાટક વગરના રેલવે ક્રોસિંગ પાસે વાહન પહોંચે છે, ત્યારે ફાટક ક્રોસ કરતાં પહેલાં ડ્રાઈવર શું કરશે? તો એની પહેલાં તમારે શું કરવાનું છે? તો તમારે રસ્તાની ડાબી બાજુ વાહન ઊભું રાખી નીચે ઉતરીને ડ્રાઈવર રેલવે લાઇન ઉપર જઈને ખાતરી કરશે કે ટ્રેન કે ટ્રોલી આવતી નથી. તો આપણે ઉતાવળ કરવાની નથી, જોઈને પછી આગળ વધવાનું છે. પ્રશ્ન નંબર જોઈએ 12. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ નિશાની જે છે એ રાહદારીઓનું ક્રોસિંગ છે એ બતાવે છે, જે માણસ જતો આપણે જોઈ શકીએ છીએ. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 13. કાચા લાયસન્સની મુદત કેટલી છે? તો જે મિત્રો આ તમે કોમ્પ્યુટર ટેસ્ટ આપવાના છો એની મુદત કેટલા દિવસની છે? તો 6 મહિના સુધી છે. 6 મહિનાની અંદર તમારે તમારું પોતાનું વાહન લઈ જઈ અને જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ ટેસ્ટ આપવાનો છે. પ્રશ્ન નંબર જોઈએ 14. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો આ નિશાની જે છે જમણી બાજુ પાર્કિંગ માન્ય છે, જે આપણે પી જોઈએ છીએ, અને જમણી બાજુ તીર છે, તો જમણી બાજુ પાર્કિંગ જે છે માન્ય છે. પ્રશ્ન નંબર જોઈએ 15. ફૂટપાથ વગરના રોડ ઉપર રાહદારીએ શું કરવું? તો ફૂટપાથ વગરનો જે છે તો એને આપણે રોડની જમણી બાજુએ ચાલવું જોઈએ. પ્રશ્ન નંબર જોઈએ 16. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? આ નિશાની છે શું દર્શાવે છે? તો યુ ટર્ન લેવાની મનાઈ છે, જે તમે અહીં યુ પ્રકારે ચિત્ર છે લઈ શકતા નથી. પ્રશ્ન નંબર જોઈએ 17. નીચે મુજબના વાહનોને જવા માટે અગ્રતા આપવી જોઈએ. તો કોને અગ્રતા આપશો તમે? તો એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરના જે વાહનો છે એને જવા માટે અગ્રતા આપશો. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો આપણે ચિત્ર જ જોઈને ખબર પડી જાય છે કે હોર્ન વગાડવાની મનાઈ છે, જે અહીં હોર્ન દોરેલો છે અને ઉપર લાલ નિશાન મારેલું છે. પ્રશ્ન નંબર જોઈએ 19. રાત્રિ દરમિયાન જ્યારે રોડની સાઇડમાં વાહન ધોપાવો ત્યારે, તો તમારે રાત્રિ છે અને વાહન ધોપાવવાનું થાય છે, તો તમે શું કરશો? તો વાહનની પાર્કિંગ લાઇટ ચાલુ કરવી જોઈએ. તો જે પાર્કિંગ લાઇટ આપવામાં આવે છે ગાડીની અંદર એ તમારે ચાલુ કરી દેવાની છે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 20. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ આપણને જે નિશાની છે એ મિત્રો જોઈ લો તમે, નિશાની એ શું દર્શાવે છે? તો આગળ સાંકડો બ્રિજ છે, જે આપણે જોઈ શકીએ છીએ, સાંકડો ભાગ દર્શાવે છે વચ્ચે. પ્રશ્ન નંબર જોઈએ 21. ધુમ્મસ લેમ્પ, ફોગ લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે, ક્યારે તમારે ધુમ્મસનો જે લેમ્પ છે એનો ઉપયોગ કરવાનો છે? તો વાતાવરણમાં જ્યારે ધુમ્મસ હોય ત્યારે ધુમ્મસ લેમ્પનો ઉપયોગ કરવાનો છે. પ્રશ્ન નંબર જોઈએ 22. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આપણને જે અહીં નિશાની આપી છે આ નિશાની શું બતાવે છે? તો આ ગતિ મર્યાદાનો જે અંત છે, હવે તમે ગમે તેટલું વાહન ઝડપે ચલાવી શકો છો. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 23. રોડ ઉપર ઝીબ્રા લાઇન્સ શું દર્શાવે છે? તો ઝીબ્રા લાઇન્સ જે છે એ રાહદારીને રોડ ક્રોસ કરવા માટેનો રસ્તો છે એ દર્શાવે છે. પ્રશ્ન નંબર જોઈએ 24. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો નીચે મુજબની નિશાની જે છે એ શું દર્શાવે છે? તો આગળ રસ્તો સાંકડો છે, જે આપણે અહીંથી જોઈ શકીએ છીએ કે સાંકડો ભાગ આગળ આપણને દેખાય છે. પ્રશ્ન નંબર જોઈએ 25. તમારી પાછળ જો એમ્બ્યુલન્સ નજીક આવી ગઈ હોય તો તમે શું કરશો? તો ડ્રાઈવર પોતાનું વાહન રોડની ડાબી બાજુમાં લઈને રસ્તો ખુલ્લો કરી આપશે. રસ્તો આપણે જવા માટે એમ્બ્યુલન્સ માટે ખુલ્લો કરી આપવાનો છે.
પ્રશ્ન નંબર જોઈએ 26. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો આ જે નિશાની છે એ ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે, એ આપણને ચિત્ર ઉપરથી ખબર પડી જશે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 27. ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે છે? લાલ લાઇટ જે છે એ વાહન ધોભાવો, આપણે આપણું વાહન ઊભું રાખવાનું છે. પ્રશ્ન નંબર જોઈએ 28. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો આ નિશાની જે છે એ શું દર્શાવે છે? તો ઓવરટેક કરવાની મનાઈ છે. પ્રશ્ન નંબર જોઈએ 29. જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાય ત્યારે ડ્રાઈવર શું કરશે? તો ડ્રાઈવર પોતાના ગિયર બદલીને પોતાનું વાહન જે છે એને ધીમું કરી દેશે, જેના કારણે વાહન જે આપણું છે એ સ્લીપ ન ખાય. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 30. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ નિશાની જે છે એ શું બતાવે છે? તો આ નિશાની આપણને આગળ ક્રોસ રોડ બે રસ્તાઓ ભેગા થાય છે, એટલે કે ચાર રસ્તા છે, ચારે બાજુથી એક એક રસ્તો આવે છે. પ્રશ્ન નંબર જોઈએ 31. નીચેના સંજોગોમાં ઓવરટેકની મનાઈ છે. તો અન્ય ટ્રાફિકને જ્યાં ભય ઊભો થાય તેવી શક્યતા હોય ત્યારે ઓવરટેક કરવાની મનાઈ છે. પ્રશ્ન નંબર જોઈએ 32. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આપણને અહીં બાજુમાં નિશાની બતાવે છે, આ નિશાની જે છે એ શું બતાવે છે? તો આ નિશાની આગળ વધો અથવા તો ડાબી બાજુ તમારું વાહન વાળી શકાય છે, જે તમે અહીંથી ડાબી બાજુનું નિશાન જોઈ શકો છો અને આગળ તો તમે આગળ જઈ શકો છો અને ડાબી બાજુ જો તમારે વળવું હોય તો પણ વળી શકો છો. પ્રશ્ન નંબર જોઈએ 33. પીયુસી સર્ટિફિકેટની મુદત કેટલી છે? તો પીયુસી સર્ટિફિકેટની મુદત 6 મહિનાની છે. પ્રશ્ન નંબર જોઈએ 34. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો હોર્ન જે છે એ તમારે ફરજિયાત વગાડવાનું છે, જે અહીં હોર્નનું નિશાન જોઈ શકો છો. પ્રશ્ન નંબર જોઈએ 35. વળાંક નજીક પહોંચો ત્યારે ઓવરટેક કરવું માન્ય નથી, આપણે વળાંકની અંદર તમારે ઓવરટેક કરવાનું નથી. પ્રશ્ન નંબર જોઈએ 36. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો આગળ જમણી બાજુ રસ્તો છે એવું આપણને દર્શાવે છે. પ્રશ્ન નંબર જોઈએ 37. નશો કરીને ડ્રાઇવિંગ કરવું કોઈ પણ વાહન માટે મનાઈ છે, કોઈ પણ વાહન તમે નશો કરીને ચલાવી શકતા નથી. પ્રશ્ન નંબર જોઈએ 38. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ જે નિશાની છે એ શું બતાવે છે? તો એ વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની મનાઈ છે, તમે વાહન ઊભું રાખી શકતા નથી. પ્રશ્ન નંબર જોઈએ 39. પાછળનું દ્રશ્ય જોવાનો અરીસો શા માટે વપરાય છે? તો પાછળથી આવતા વાહનો જોવા માટે અરીસો વપરાય છે. પ્રશ્ન નંબર જોઈએ 40. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો આ જે છે એ આપણને દર્શાવે છે કે સીધા જાઓ. પ્રશ્ન નંબર જોઈએ 41. વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચડવું કોઈ પણ વાહન માટે માન્ય નથી, તો ચાલુ વાહને આપણે જ્યારે વાહન ગતિમાં હોય ત્યારે ચડી કે ઉતરી શકતા નથી. પ્રશ્ન નંબર જોઈએ 42. નીચે મુજબનું આ જે આપણને ચિત્ર દેખાય છે એ શું બતાવે છે? તો બધા પ્રકારના વાહનો માટે પ્રતિબંધ છે. પ્રશ્ન નંબર જોઈએ 43. જ્યારે વાહનમાં બળતણ એટલે કે પેટ્રોલ ડીઝલ કે ગેસ ભરાતો હોય ત્યારે તમે શું કરશો? તો ધૂમપાન કરવાનું નથી. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 44. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો ટ્રક માટેની પ્રવેશની મનાઈ છે, જે ટ્રક દોરેલું છે અને ઉપર લાલ કલરથી ચોકડી મારેલી છે. પ્રશ્ન નંબર જોઈએ 45. ઓવરટેકિંગની મનાઈ છે, જ્યારે આગળનો રસ્તો બરાબર ન દેખાતો હોય ત્યારે આપણે ઓવરટેક કરવાનું નથી. પ્રશ્ન નંબર જોઈએ 46. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે?
તો બળદગાડા માટે પ્રવેશની મનાઈ છે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 47. રાત્રે જ્યારે તમે હેડલાઇટના દૂરના બીમથી ડ્રાઇવિંગ કરો છો ત્યારે સામેથી બાજુથી વાહન આવે ત્યારે તમે શું કરશો? તો સામેનું વાહન પસાર થઈ રહ્યું હોય ત્યાં સુધી ડીમ હેડલાઇટ રાખશો, એટલે આપણે લાઇટ જે છે ને ડીમ કરી દઈશું જેથી આગળવાળા ડ્રાઈવરની આંખમાં પડશે નહીં. પ્રશ્ન નંબર જોઈએ 48. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ જે નિશાની છે એ શું બતાવે છે? તો રાહદારી માટે મનાય છે, રાહદારી રસ્તો ક્રોસ કરી શકશે નહીં. પ્રશ્ન નંબર જોઈએ 49. જરૂરિયાત વગરના હોર્નનો વારંવાર ઉપયોગ ગુનો બને છે. તો હા, તો જરૂરિયાત વગરનો જો તમે હોર્ન વગાડો છો તો એ એક પ્રકારનો ગુનો છે. પ્રશ્ન નંબર જોઈએ 50. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો આ જે છે એ ડાબી બાજુ વળવાની મનાઈ છે, જે ડાબી બાજુ વળવાનો લાલ પેનથી ચોકડી મારેલી છે. પ્રશ્ન નંબર જોઈએ 51. નોન ટ્રાન્સપોર્ટ વાહન સાથે રાખવાના દસ્તાવેજો, તો એની અંદર આરસી બુક તમારે રાખવી પડશે, પીયુસી રાખવી પડશે, વીમાનો પ્રમાણપત્ર અને મોટર ડ્રાઇવિંગ લાયસન્સ, આટલું બધું જ તમારે ભેગું રાખવું પડશે. પરંતુ મિત્રો, તમે અત્યારે એમ પરિવહન અથવા તો ડિજિલોકરની અંદર હોય તો પણ સરકારે માન્ય ગણ્યું છે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 52. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો 50 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું જોઈએ નહીં. કોઈ પણ વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી, તો ના, તમે મોબાઈલ ઉપર વાત કરી શકતા નથી. તમે તમારું વાહન સાઇટ ઉપર ઊભું રાખીને વાત કરી શકો છો. પ્રશ્ન નંબર જોઈએ 54. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો ફરજિયાત સીધા જાઓ અથવા તો જમણી બાજુ વળી જાઓ. પ્રશ્ન નંબર જોઈએ 55. સીટ ઉપર લગાવેલ હેડ રેસ્ટ કઈ રીતે ઉપયોગી છે? તો અકસ્માત વખતે ડોકની ઈજાથી બચવા માટે જરૂરી છે જે હેડ રેસ્ટ આવે છે તે. પ્રશ્ન નંબર જોઈએ 56. તમે જ્યારે સ્કૂલની ટ્રાફિક સંજ્ઞા જુઓ ત્યારે તો વાહન ધીમે કરો અને સાવચેતીથી આગળ વધો, કારણ કે સ્કૂલમાંથી બાળક વચ્ચે પણ આવી જાય છે. સ્કૂલ હોય ત્યાં આવું ચિત્ર આપણને રોડની સાઈડમાં મૂકેલું હોય છે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 57. ડાબી બાજુનો વળાંક લેતી વખતે તમે શું કરશો? તો ડાબી બાજુનું સિગ્નલ બતાવી રોડની ડાબી સાઈડનું વાહન રાખીને વળાંક લઈશું. પ્રશ્ન નંબર જોઈએ 58. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો ડાબી બાજુનો વળાંક જે છે એ બતાવે છે. પ્રશ્ન નંબર જોઈએ 59. ડ્રાઈવર પોતાનો જમણો હાથ બહાર કાઢી હથેળી નીચેની તરફ રાખી હાથ ઘણીવાર ઉપર નીચે કરે છે ત્યારે તમે શું સમજશો? તે પોતાનું વાહન ધીમું કરી રહ્યો છે ઊભું રહેવા માટે. નીચે મુજબની પ્રશ્ન નંબર 60. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો જમણી બાજુ ચીપિયા જેવો વળાંક છે, જે ચીપિયા જેવો વળાંક આપણે અહીં ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ. પ્રશ્ન નંબર જોઈએ 61. ગિયર વગરના મોટરસાઇકલનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો 16 વર્ષ ઉંમર હોય અને ગિયર વગરના સાધનનું લાયસન્સ મળી શકે છે. પ્રશ્ન નંબર જોઈએ 62. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો ડાબી બાજુ ચીમ્પિયા પ્રકારનો વળાંક છે. પ્રશ્ન નંબર જોઈએ 63. ડાબી બાજુ વળાંક લેતી વખતે મોટરસાઇકલ ચલાવનાર શું કરશે? હું પોતાનો જમણા હાથથી ડાબી બાજુ જવાના સિગ્નલ બતાવશે. આ પ્રકારના જ મિત્રો બધા પ્રશ્નો પૂછાય છે, તો જોતા રહેજો. પ્રશ્ન નંબર જોઈએ 64. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ જે આપણે નિશાની છે એ નિશાની જોવાની છે. આ નિશાની શું બતાવે છે? તો વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ છે, જે આપણે જોઈ શકીએ છીએ જમણી બાજુ વળાંક આપેલો છે. જ્યારે પ્રશ્ન નંબર જોઈએ 65. યુ ટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવાય છે? તો જમણી બાજુ વળવાનો સિગ્નલ આપવામાં આવે છે.
પ્રશ્ન નંબર જોઈએ 66. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો વાંકો ચૂકો રસ્તો કઈ બાજુ છે? ડાબી બાજુ છે. તો આપણે જમણી અને ડાબી આ બે વાતને ભૂલવાનું નથી. પ્રશ્ન નંબર જોઈએ 67. વાહનનો ડ્રાઈવર યુ ટર્ન લેશે નહીં ક્યારે? જ્યાં યુ ટર્ન લેવાની મનાઈ હોય તેવા રોડ પર. પ્રશ્ન નંબર જોઈએ 68. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ જે નિશાની છે શું બતાવે છે? તો વાય ક્રોસિંગ છે, કે બે રસ્તા ભેગા થાય છે આગળથી. પ્રશ્ન નંબર જોઈએ 69. જાહેર જગ્યામાં અનરજિસ્ટર વાહન વાપરવું એ શું છે? તો ગેરકાયદેસર છે, ગુનો બને છે. પ્રશ્ન નંબર જોઈએ 70. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો અહીં જે છે એ એક્સલ વજનની મર્યાદા આપણને બતાવે છે, એવી 4 ટન જેટલું વજન લઈ જઈ શકાય છે તે. પ્રશ્ન નંબર જોઈએ 71. સામેથી આવતા વાહનને તમારી કઈ સાઈડથી પસાર થવા દેશો? તો આપણી જમણી બાજુથી એને પસાર થવા દેવાનું છે, તો આપણે ડાબી બાજુ વાહન ચલાવવાનું છે. પ્રશ્ન નંબર જોઈએ 72. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો જમણી બાજુનો વળાંક દર્શાવે છે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 73. વાહનનો ડ્રાઈવર ઓવરટેક કરી શકે, આગળ જતા વાહનનો ડ્રાઈવર ઓવરટેક કરવાની દેવાની નિશાની બતાવે ત્યારે. પ્રશ્ન નંબર જોઈએ 74. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો આ જે નિશાની છે એ શું દર્શાવે છે? તો ગોળ ફરીને જાઓ, જ્યાં સર્કલ પડતું હોય ત્યાં આવું નિશાન હોય છે. પ્રશ્ન નંબર જોઈએ છેલ્લો 75. ચાર રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલની પીળી લાઇટ દેખાય ત્યારે પહોંચતો વાહનનો ડ્રાઈવર શું કરશે? તો તોબવા માટે પોતાનું વાહન ધીમું પાડશે. તો મિત્રો, આ હતા સરકારી બુકના જે પ્રશ્નો બનાવેલા હતા એ પ્રશ્ન બુકના 75 પ્રશ્ન. મિત્રો, અમારો ભાગ 2 પણ હું નીચે મૂકી દઉં છું, તો તમે ભાગ 2 પણ જોઈ લેજો. એની અંદર પણ આપણે 75 પ્રશ્નોનો સમાવેશ કરીશું. તો આભાર મિત્રો વિડીયો જોવા બદલ.